ભુજ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ તથા યુવક મંડળ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ બે દિવસ શનિવાર તથા રવિવાર યોજવામાં આવી હતી, જેમાં કચ્છ તથા ગુજરાતની ટીમે ભાગ લીધો હતો. પ્રથમ વખત બ્રાહ્મણ સમાજ તથા યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આવા કાર્યક્રમોથી સમાજના યુવાનોમાં ઉત્સાહ વધે છે અને ભાતૃભાવ અને ભાવનાનો વિકાસ થાય છે તથા સંગઠન મજબૂત બને છે એવું સમાજના આગેવાનોએ જણાવ્યું હતું. મારું નામ દીપક વાલજીભાઈ ત્રિવેદી, ભુજ શ્રીમાળી બ્રાહ્મણ સમાજના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે અને અમે પ્રથમ વખત આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે અને અમે સમાજના અને યુવા મંડળ બે ભેગા થઈ અને સમાજના બધા લોકો ભેગા મળીને બહુ ઉત્સાહથી આમાં ભાગ લીધો છે અને બહારની ટીમો જે ડીસા, પાલનપુર, થરાદ આટલી આટલી છેટેથી બધા આવ્યા એના માટે અમને ખૂબ ખૂબ અમને એમ લાગ્યું કે આ આયોજન અમારું સફળ જશે, કારણ કે બધાએ અને સમાજના છોકરાઓ યુવાનો બધા ભેગા થાય એવો અમારો ખાસ ઉદ્દેશ્ય છે કે અમે એકબીજાને બધા પરિચિત થાય કે સમાજમાં શું શું બધા કેવા રમે છે. અમને ખૂણે ખૂણેથી બધા ખેલાડીઓ જે આવ્યા છે અમને ખ્યાલ પણ નથી કે આવા બધા સમાજમાં અમારા છે, એના માટેની અમે ભેગા કરવા માટેની એક બહુ અમારું સંગઠન બહુ એક થાય યુવાનોનું એના માટેનો આ મોટો પ્રયાસ છે. સમાજનો સાથ સરકાર ખૂબ કે મોટા વડીલોથી કરીને નાના 15 વર્ષના છોકરા સુધીને પણ ગમે ત્યારે રાતના કે દિવસના અમે ફોન કરીએ એટલે તરત જ હાજરી આપે છે અને મોટા આજે 7:15 વાગ્યાથી અમારા ભેગા બધા હાજર છે અને બહુ ખૂબ સાથ સરકાર છે. અને કચ્છના સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા અમારો ટોસ ઉછાડીને ઓપનિંગ કરેલ અને બહુ સાથ સરકાર આપ્યો અને અહીંયા હાજરી આપી એનો ખૂબ ખૂબ આભાર માની છીએ અમે પણ અમારા દિલથી. મારું નામ છે અતુલ વ્યાસ અને ભુજ શ્રીમાળી બ્રાહ્મણ સમાજમાં મંત્રી છીએ અને આ વખતનું જે આયોજન છે તે ભુજ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ અને યુવા મંડળે કચ્છની અંદર આ ભુજની અંદર આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. એનો મુખ્ય ઉદ્દેશ જોઈએ તો એક સમાજનો યુવા ધન બધા નજીક આવે, એકબીજાની ઓળખાણ થાય અને બહુ અમારો નાનો સમાજ છે. સૌ પ્રથમ વખત અમે આ મોટું કામ કરવાનું અમારા દીપકભાઈના મગજમાં હતું અને યુવા ટીમો થનગનતીથી કે આપણે એક ટુર્નામેન્ટનું આયોજન કરીએ અને એના ભાગરૂપે આજ શનિ અને રવિ એટલે 21 ડિસેમ્બર અને 22 ડિસેમ્બરમાં અમે લોકોએ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. કચ્છની ટીમો 7 ટીમો કચ્છની છે, જેમાં વાગડની 3 ટીમો છે, ભુજની પણ 2 ટીમો છે, ગઢુલી બાજુની ટીમો છે, થરાદ ની પણ એટલે સૌ બનાસકાંઠાની પણ ટીમ છે, ગાંધીધામની પણ ટીમ છે, ડીસા, પાલનપુર. અને સૌથી વિશેષતા એ છે અહીંયા કે આ ટુર્નામેન્ટની અંદર 15 વર્ષથી કરીને 48-50 વર્ષ જેવા ખેલાડીઓ અહીંયા રહે છે અને ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે અને ખૂબ લોકોમાં ખેલદેલી છે. એ રીતે વિજેતા ટીમો માટે અમે લોકોએ ટ્રોફી નક્કી કરેલી છે, રનર્સ અપ માટે પણ ટ્રોફી છે, મેન ઓફ ધી મેચ માટે બેટની બેસ્ટ બોલર દરેક માટે એવી રીતને. આ અમારો પ્રથમ પ્રયાસ હતો, આના પછી અમે સાથે મળીને કંઈક આયોજન કરવા ઈચ્છીએ છીએ કે આવતા વર્ષે અમે કઈ રીતે આયોજન કરી શકીએ અને આનાથી પણ મોટું ગુજરાત લેવલે ભુજની અંદર શું આયોજન થઈ શકે એ પણ એક વિચારણા હેઠળ છે. આ અમને આ આખું આયોજનથી અમને ઘણું શીખવા મળશે.